સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે વાડીએ કામ કરી રહેલા ખેડૂત પર સિંહે હુમલો કરતા તે લોહી લુહાણ થઈ ગયો. આ હાલતમાં તેને રાજુલાના દવાખાને ખસેડવામાં આવ્યો છે. સિંહે ખેડૂત પર હુમલો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આદસંગના ખેડૂત પોતાની વાડીઓમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આવી ચડેલા સિંહે ખેડૂતનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નજીકના મજૂરોએ બૂમાબૂમ કરતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતને રાજુલામાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મહેન્દ્ર બગડા. જી મહેન્દ્ર, શું છે વધુ વિગતો? આતંકમાં ખેડૂત જયારે બપોરના સમયે પોતાની વાડીમાં કામ કરી રહ્યો ત્યારે અચાનક એક સિંહ આવીને સિદ્ધોનો શિકાર કરવાનો હુમલો કર્યો. લોહીજાણ હાલતમાં ખેડૂતને લોકોએ છોડ્યો. નજીકના મજૂરોએ અવાજ કરતા સિંહ ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો. ને હાલ ખેડૂતને ગંભીર રીતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આભાર મહેન્દ્ર. તો હાલ ખેડૂત સારવાર હેઠળ છે, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં જ રાજુલા હોસ્પિટલ ખસેડાયો છે.